હીરા મૂકશે ના કહે લાખા મારા મોર. કીર્તિવંત માણસોની વાત જ્યારે કીર્તિ પોતે કરે ત્યારે વસ્તુ અમૂલ્ય બની જાય છે. અને પાછા એ તો બેઝિકલી તંત્રી તો ખરા, પણ એક ખાસ કલાના માહિર ખત્રી પરિવારમાંથી આવે છે, એટલે એમણે બહુ સરસ ગુંથન કર્યું છે. પણ અત્યારે હવે જે મારે વાત કરવી છે, એક એવી વ્યક્તિની વાત કરવી છે જેને માટે હું કહેવું તો એમ કહું કે અનારંભો એ કાર્યાણમ પ્રથમમ બુદ્ધિ લક્ષણમ આરબ્ધસ્ય અંતગમનમ દ્વિતીયમ બુદ્ધિ લક્ષણમ. કારનું કામ શરૂ ન કરે અને કરો તો પરફેક્ટ પૂર્ણ કરે એવા મેનેજમેન્ટ, વહીવટ, શિક્ષણ, સંસ્કૃત, અન્ય ભાષાઓના નિષ્ણાત, અને એની સાથે અત્યારે એક જવાબદારી સાથે આપણી વચ્ચે જે બેઠા છે, જેમના ભાગ્યથી ભાગ્ય બળે આ કાર્યક્રમ યોજાયો છે, એવા ભાગેશ ઝાને હું આમંત્રું છું એમની વાણીને વ્યક્ત કરવા માટે. ભાગેશભાઈ, સંપૃક્ત વાગર્થ પ્રતિપત્ત જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. પરમ શ્રદ્ધેય અને અમારા માર્ગદર્શક વડોદરાના આમ તો જનપ્રતિનિધિ છે, પણ હવે આખી ગુજરાતની સંસ્કૃતિની ધરોહર જેમણે પોતાને ખભે લીધી છે એવા માનનીય મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ, આપણા લોકપ્રતિનિધિ અને યુવા નેતા વિનોદભાઈ ચાવડા, માનનીય શ્રી કીર્તિભાઈ જે અમારા મિત્ર છે અને એમણે પરિચય આપ્યો, એ બધો અમે ચર્ચા કરીને જ્યારે અમે આ ચયન કરતા હતા ત્યારે આખી કચ્છની જે સાહિત્ય અકાદમી હતી જૂની એના પરામર્શમાં જ આ બધું કામ કર્યું છે. અને એ કીર્તિભાઈ એ આપણા ભાઈ નથી, આપણો કીર્તિસ્તંભ છે. માનનીય મારા મિત્ર અને અનુજ કહી શકાય મારા નાના ભાઈ એવા શ્રી સીજે પટેલ સાહેબ અહીં જિલ્લા પંચાયતના વડા છે. સન્માનીય દીપકભાઈ માંકડ અહીંયા છે, એવા જ વરિષ્ઠ ગુજરાતી ભાષાના સાહિત્યકાર ડૉક્ટર ધીરેન્દ્રભાઈ અહીંયા છે, ડૉક્ટર આપણા ગઝલકાર વડીલ ગજકંદ સાહેબ છે, અને સૌ મહાનુભાવો જેમનું આપણે સન્માન કરીએ છીએ. અને પૂજ્ય મોરારી બાપુ એમ કહે છે કે આ તો ઉત્સવ મૂર્તિઓ છે, એવી 5 ઉત્સવ મૂર્તિઓ એમનું હું ખરેખર અકાદમી વતી, ગુજરાત સરકાર વતી સ્વાગત કરું છું, અભિનંદન આપું છું. અને આજે આપ સૌ આટલી બધી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો એનો બહુ જ રાજીપો વ્યક્ત કરું છું કે ગઈ સાલ સાહેબ અમે અહીંયા 3 દિવસનો કચ્છી સાહિત્ય મહોત્સવ કરેલો, અને ત્યારે અમે એવું વચન આપેલું કે ઓછામાં ઓછું 1 કાર્યક્રમ તો અહીંયા કરીશું જ. અને આજે કીર્તિભાઈના લેખ વાંચ્યા પછી એમણે એમ લખ્યું છે કે 2010માં એક બહુ મોટું કચ્છી સંમેલન થયેલું હતું, સાહેબ બીજું કચ્છી સંમેલનની તૈયારી કરો, તારીખ તમે નક્કી કરજો. અને દુનિયાભરમાંથી જે કચ્છી બોલતા હોય, લખતા હોય, બધાને ભેગા કરવા છે. અને માનનીય ત્રિવેદી સાહેબને વિનંતી કરીશું કે એ માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આપણી વચ્ચે લાવે અને આપણે કચ્છી ભાષા માટેનો જે મહિમા કરવો છે એ કરવો છે. આજે વિશેષ આનંદ તો આ 5 મહાનુભાવોનું આપણે ભાવપૂજન કરવાના છીએ. આમ તો સ્વાધ્યાય પરિવારમાં તો કચ્છનો બહુ મહિમા હતો, અને અમે સ્વાધ્યાયમાં ગાતા હતા કે ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા શાંતિ માટે પૂજવા પંચદેવ સર્વદા. આ 5 દેવોનું આજે આપણે ભાવપૂજન કરવાના છીએ. કદાચ સીજે આ પહેલી વખત એવું થશે કે આ 5 સારસ્વતોના પગલે આ પંચાયત આજે પંચાયત થશે, કે જેમ આપણા યુવાન કવિએ કહ્યું ને કે 5 સારસ્વતો અહીં આવ્યા છે, આ સારસ્વતોની પૂજા કરવી. અને ધીરેન્દ્રભાઈ તો જાણે છે કે ભાષાઓને અત્યારે એક ગ્રહણ લાગ્યું છે, એટલે અંગ્રેજી ભાષાનું એવું આક્રમણ છે, તો જર્મનીને પણ ચિંતા છે, ને ચાઇનીઝને પણ ચિંતા છે, ને ફ્રેન્ચને પણ ચિંતા છે, કચ્છીને તો હોય જ હોય. ગુજરાતી ભાષામાં અમે લોકો બધા ત્યાં બેઠા બેઠા આંસુ સાળીએ છીએ અને લખીએ છીએ કે ગુજરાતી મારી માં છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃત મારી દાદીમાં છે, અને અંગ્રેજી મારા પાડોશમાં રહેતી રૂપાળી વિદેશી હિન્દુસી નારી છે. પણ આ બધું હોવા છતાં પણ આપણી માને ભૂલવા માટે આપણે એટલા બધા થનગનીએ છીએ, એમાં ગૌરવ અનુભવીએ છીએ. પણ મને એ વાતનું ગૌરવ આજે વિશેષ છે કે કચ્છી ભાષાના કચ્છી, 2 કચ્છી ભેગા થાય તો કચ્છીમાં જ વાત કરે છે.
અને એ બતાવે છે કે એમના હૃદયનો ધબકાર છે ને એ હજી કચ્છીમાં છે. તમે મુંબઈથી આવતા હો ભુજ ટ્રેનમાં તો તમને સતત કચ્છી સંભળાય, સતત. મુંબઈમાં તો અનેક જગ્યાએ મને તો અનુભવ થયો છે, જ્યારે જ્યારે હું ક્યાંય વક્તવ્ય આપવા જાઉં, સાહિત્યના કોઈ કાર્યક્રમોમાં જાઉં, તો એટલે આ ધરતી એની ભાષા માટે જે પ્રેમ કરે છે એનું ઋણ ચૂકવવા અમે આવ્યા છીએ. આમ તો ત્રણ મકારથી શોભતી આ ભૂમિ, મેરું, મરુભૂમિ અને મહેરામણ. અને મને તો, હું સાંસ્કૃતિક સચિવ હતો એટલે છેલ્લા 10-12 વર્ષથી તો રણોત્સવ શરૂ થયો તે દિવસથી તો હું અહીંયા 10-10 દિવસ ને 15-15 દિવસ પણ રહ્યો છું. મને 15 ઓગસ્ટે એક વખત ઉજવેલી ત્યારે તો આખું કચ્છડો બારે માસ અને કચ્છડો ખેલે ખલક મેં આવા થીમ ઉપર તો શો તૈયાર કર્યા છે. એટલે મને તો અહીં આ પ્રવેશ કરીએ ને એટલે જ મને ક્યાંક મેકણ દાદા સામે દેખાય, ક્યાંક જેઠીભાઈ માથે સગડી મૂકીને આપણને સામી મળે, ક્યાંક જેસલ જાડેજાને કોઈક ટોરલ કંઈક સંભળાવતી હોય. એવો આ વીરભૂમિ છે. અહીંયા તો અહીં લોક નથી, એક એક માણસ શ્લોક છે. અને એટલી બધી કથાઓનું નાટ્ય. અને મને તો એ વાતની યાદ છે કે સ્વામી વિવેકાનંદને પણ નારાયણ સરોવરને કાંઠે એવું થયેલું કે મારે અહીંયાથી કશુંક મેળવવું છે. આ ભૂમિ એવી છે જે માન્ય મોદી સાહેબ હંમેશા કહેતા હતા કે અહીંયા આવું એટલે મને આ વાઇબ્રેશન્સ કંઈક જુદી રીતે જગ્યાએ ખેંચી જાય છે. એટલે એવી આ ભૂમિમાં આપણે મળ્યા છીએ. ત્યારે આમ તો મને તો એમને કહ્યું કે હું ભાગ્યશ છું. ભાગ્યશ એવું કંઈ છે નહીં, આમ તો કહેવાઉં છું કે ભાગ્યનો હું ઈશ છું, પણ ખાલી પાના ભારથી ભીની સમયની ડીશ છું. 5 ફૂટ 4 ઇંચનો આકાર છું, હું જ મારી એકલી સરકાર છું. ધીરેન્દ્રભાઈ આ સ્વાયત્તાની વ્યાખ્યા છે કે હું જ મારી એકલી સરકાર. અમારા મંત્રીશ્રીઓ આપણે ફકીરભાઈથી યાદ કરીએ, ફકીરભાઈ, રમણભાઈ વોરા સાહેબ, નાનુભાઈ વાનાણી અને હવે ત્રિવેદી સાહેબ, બધા કેવા મિત્રતા ભર્યા વાતાવરણમાં. તમને લાગે નહીં, મંત્રીશ્રીઓ એક લીડરશિપ પ્રોવાઈડ કરે, પણ એટલો બધો, એટલી બધી મોકળાશ આવે. આ સાહિત્યનું કામ કરવાનું હોય ને એમાં બહુ મોકળાશ જોઈએ. અને અમે પરામર્શકોને પણ એટલી જ મોકળાશ આપી સામે. કોઈ એમ કહે કે તમારે આને જ ઇનામ આપવાનું છે તો અમે કોઈ દિવસ એની સામે ડિસ્પ્યુટ નથી કર્યો. બરાબર છે, તમે જે નિર્ણય કર્યો સન્માન્ય છે. એટલે આ મોકળાશની લેણદેણ જે કરવી, એટલે કચ્છમાં તો સાહેબ એનું આતિથ્ય તો છાશ તો છે જ છે, પણ જે શ્વાસ છે ને એ માણવા જેવો છે. એ એ એ એ આતિથ્ય જોઈને મેં તો કોઈ બહુ કાર્ડિયાક, અમારે વડોદરામાં એક બહુ મોટું કાર્ડિયાક સર્જનોનું સંમેલન હતું ત્યારે એ બે પંક્તિઓ લખેલી, પણ આ ધરતીમાં આવીએ ત્યારે એનો અનુભવ અનેરો થાય છે કે આ હૃદય ગજવું નથી જ્યાં પેન ને ચશ્મા રહે. આ હૃદય ગજવું નથી જ્યાં પેન ને ચશ્મા રહે, આ તો અમારો મેલ છે, જે ચહે તે સૌ રહે. આ કચ્છના આતિથ્યને હું સલામ કરું છું. કચ્છી ભાષા વિશે મારો તો કોઈ અધિકાર જ નથી, કારણ કે અહીંયા પણ અહીંયા કચ્છી સાહેબ અમે કચ્છી કવિ સંમેલન કર્યું અને મેં અનેક જગ્યાએ કહ્યું કે આ ભાષામાં જે નાદ તત્વ છે, ધીરેન્દ્રભાઈ, ગુરુ વાપરવો હોય અને ગુરુ અમે તો ગઝલમાં વાપરવાનો હોય તો બહુ વિચાર કરીએ, તો પછી મને અહીંયા આવ્યા પછી મેં પેલી ગઝલ લખી કે સમજણની ધાર કાઢ તો હું વારતા કહું, સમજણની ધાર કાઢ તો હું વારતા કહું, મનનો તું ખોલ માંડ તો હું વારતા કહું. વચ્ચે એકદમ વચ્ચે ઢ લાવ્યો, એટલે એમાં તો કેટલા બધા કવિઓને સંતાડ્યા મેં, ઢ એટલે. અને આખું નગર દોડી રહ્યું એક જ દિશા તરફ, અફવા બને જો ગાઢ તો હું વારતા કહું. એટલે એવી રીતે જે લાઘવ પણ અહીંયા છે આ ભાષામાં, ટી થી દી ધી, અને આમ એટલું તમને મજા આવે સાંભળવાની અને બધું જ સમજાઈ જાય. કારણ મમ સંસ્કૃતસ્ય પાર્શ્વભૂમિકા અપી, સંસ્કૃત મારે આ મારી ધમની અને શિરાઓમાં હોવાને કારણે બધી જ ભાષાઓ ભારતની સહેલાઈથી સમજાઈ જાય છે, એટલે હું એની વધારે વાત નથી કરતો. પણ નાદ તત્વ અને લાઘવ એ મારા માટે ખરેખર હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આજે આ પ્રસંગ સાહેબ આટલા બધા, ધીસ ઇઝ ધ ક્રીમ ઓફ કચ્છ, એટલા બધા અહીં હું જોઈ રહ્યો છું સાક્ષરો, શબ્દના ઉપાસકો, આપ સૌ આવ્યા, આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે અમને ખરેખર પ્રોત્સાહન આપ્યું છે.
કીર્તિભાઈએ તો એટલું બધું કામ કર્યું છે, કીર્તિભાઈએ તો પોતાનો જ પ્રસંગ છે અને છે જ, પણ દીપકભાઈએ પણ એટલો સહકાર આપ્યો છે. એટલે મીડિયાએ જે આખી વાતને ઉપાડી લીધી છે, અકાદમીનો કાર્યક્રમ નહીં પણ આખી કચ્છી ધરતીનો કાર્યક્રમ છે, એ જે મારા પણ અમારા પણ પાંજો કાર્યક્રમ આવે એ એ જે વાત મેં સાંભળી અને અનુભવી એના માટે સૌનો આભાર. માધવ જોશી, કાંતિભાઈ તો એક સ્વયંસેવકની, કેટલા મોટા માણસ છે પણ એક સ્વયંસેવકની માફક એમણે કહ્યું કે અમે કામ કરીશું. ભાઈ ગૌતમ જોશી આમ તો પોલીસમાં છે પણ મારે કહેવું જોઈએ કે સાહેબ, ગુજરાતી ભાષામાં જેટલી ડિટેક્ટિવ નવલકથાઓ છે ને એમાં 90% નવલકથાઓ કચ્છની છે. એટલે તમે સીઆઈડીમાં તો છો પણ બધા લેખકોએ પણ કેટલું બધું કામ કર્યું છે, ગૌતમ શર્માએ કેટલું કામ કર્યું છે અને બીજા અનેક લોકોએ કામ કર્યું છે. એટલે અહીંયા તો આ રવિ અને તિમિર આ કોન્ટ્રાડિક્શન, આપણે પેરાડોક્સમાં જીવીએ છીએ ને એનું પ્રતિનિધિ છે. આપણે આપણે વિરોધાભાસોમાં જીવીએ છીએ. અને ઝવેરીલાલ સોનેજી, થેન્ક યુ વેરી મચ, તમે જે કામ કર્યું. અમારા ભારતીય જનતા પાર્ટીના ભાઈ શ્રી જોશીજી અને ભાઈ, એમને પણ એટલો બને સવારથી, જાણે કે પોતે અકાદમીના કર્મયોગી હોય એ રીતે સહકાર આપ્યો છે. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે, મીડિયાનો વિશેષ આભાર માનીએ છીએ. અને આમ તો ઘણા બધાનો ઉલ્લેખ કરી શકાય પણ સમય વધારે થયો છે. આપ સૌ ત્યારના પ્રતીક્ષામાં પણ હતા અને આપણે તો શું આ પહોંચવાના છે જેમને, એમની આપણને પણ ઉતાવળ છે કે એમને જલ્દી જલ્દી પહોંચીએ. આપણા વરરાજા દરવાજે આવીને બેઠા છે એટલે આપણો પ્રસંગ છે. એટલે ફરી એકવાર આપ સૌને આભાર માનું છું. અને કીર્તિભાઈએ કહ્યું ને કે આજે તો વર્ષો વર્ષો આ 5 વર્ષનું અમે કામ, આ કદાચ અમે તો કુશળ કામ કરતા જ હતા પણ આનો વિચાર ના આવ્યો. કારણ શું છે ખબર છે? વરસાદના દેવતા છે ને ઇન્દ્ર છે, એટલે આપણે કોઈ રાજેન્દ્રની રાહ જોતા હતા, કોઈ ઇન્દ્ર આવે અને આ વરસાદ પાડે. અને એટલા માટે એવું કંઈ અચું હતું જ નહીં કે નથી કરવું, પણ કોઈ આ સંયોગ એવો આવે. મોરારી બાપુ કહે છે ને કે પંચાંગમાં એટલે 5 અંગ એક સાથે મળે ત્યારે જ વાત થાય, ડેસ્ટિની ડિસાઇડ્સ ધ ડેટ. એટલે આ ડેટ એ કોઈ ઈશ્વરે નિર્માણ કરેલી હતી અને વરસવાનો તો કોઈ સવાલ જ નથી. હું તો મારી એક નાનકડી કવિતાની પંક્તિ કહીને મારી વાત પૂરી કરીશ, પણ મારો બહુ જ રાજીપો વ્યક્ત કરું છું કે અહીંયા કચ્છમાં જ્યારે અમે આવ્યા છીએ ત્યારે અહીંયાથી કંઈક નવી ઉર્જા લઈને ગયા છીએ. અને એ એ અકાદમીના આખા ભારતમાં હું તમને બહુ નમ્રતાપૂર્વક કહું, ભારતમાં અકાદમીઓ ચાલે છે એટલે કેટલા પ્રોગ્રામ કરે? 50 કરે 60 કરે. અમે એક વર્ષમાં 120 કાર્યક્રમ, એટલે એવરી સેકન્ડ ડે ધેર ઇઝ એ પ્રોગ્રામ ઓફ અકાદમી ઇન એવરી તાલુકા. અમે કેટલા, અને સાહેબની આગેવાની નીચે અમે બહુ મોટો એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ, શતક સ્થાન સાહિત્ય કુંભ. 100 જગ્યાએ સાહિત્યના કાર્યક્રમો એક જ વર્ષમાં કરવા છે અને એ ડિસેમ્બરથી શરૂ કરી અને માર્ચ સુધીમાં અમે પૂરું કરીશું. નાના નાના ગામોમાં જવું છે, નાના નાના ગામોમાં નાના નાના કવિઓને રજૂ કરવા છે, એને પહોંચવા છે. એક ગામમાં તો અમે કવિઓને લઈને ગયા ને તો બધા લોકો આવીને જતા રહ્યા, એમને એમ કે કવિઓને જોવાના જ હોય, એમ સાંભળવાના ના હોય. અમારે આગ્રહ કરીને બેસાડવો પડે કે ભાઈ બેસો બેસો. એટલે તમે જે આજે ઉત્સાહ કરો, અમે હું કોઈ ગામની ચિંતા ટીકા નથી કરતો, અમદાવાદ મારું સાસરું છે એટલે બોલાય પણ નહીં એટલું બધું એના ગ્રુપમાં, પણ એમાં કોઈને એમ કહીએ ને કે હું કવિ છું તો 2 સેકન્ડમાં એમ કે હું બહેરો છું. એની સામે કચ્છમાં તો એવો રિસ્પોન્સ મળે છે. એટલે આપ સૌને ફરી એકવાર અભિનંદન આપું છું. કચ્છમાં જે વાતાવરણ છે એટલે મને લાગે છે કે મંકોડે મંકોડે શ્રદ્ધા ફૂટી છે આજ, મંકોડે મંકોડે શ્રદ્ધા ફૂટી છે આજ, ઉડવાની પાંખ કાલ ફૂટશે. મંકોડે મંકોડે શ્રદ્ધા ફૂટી છે આજ, ઉડવાની પાંખ કાલ ફૂટશે, ને ધોધમાર ધોધમાર વરસી જશે તો એ વાદળમાં જળ નહીં ખૂટશે. એટલે ઉપર આપણા દેવ ઇન્દ્રદેવ બેઠા છે, વરસાદ પડવાનો છે અને આવી સરકાર છે જે સાહિત્યની પ્રીતિ. અને ત્રિવેદી સાહેબ તો ગુજરાતની સંસ્કાર નગરીના પ્રતિનિધિ છે, વડોદરાના પ્રતિનિધિ છે, એટલે આપણે તો એમની પાસેથી જેટલું માગીશું એટલું એનાથી વધારે મળશે. એટલે એ સંજોગોમાં ફરી એકવાર આપ સૌને સાહિત્ય અકાદમી વતી હું ખાતરી આપું છું અને અભિનંદન પણ આપું છું કે આપણે બહુ જ કાર્યક્રમો કરવા છે. આપ સૂચનો જે કરશો એના બધાનો જ્યારે ગુણદોષ ઉપર અમે ચર્ચા કરી, ચિંતા કરી અને સ્વીકારીશું, પણ એક વાતાવરણ જે આજે તમે જમાવ્યું છે એને નિભાવીશું.
એ સાથે જય જય ગરવી ગુજરાત ભારત માતા.